नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 अने 12 विज्ञान प्रवाह अने सामान्य प्रवाह बन्ने मां जे राइटिंग पोर्शन छे एटले के जे राइटिंग सेक्शन छे एमां महत्वना कही शकाय एवा बे प्रश्नों के जे आ बन्ने प्रश्नों एटले के ईमेल राइटिंग अने एप्लिकेशन राइटिंग कि जे आपने सरलताथी मार्क्स अपावे छे, ईमेलना अथवामां रिपोर्ट अने स्पीचना अथवामां एप्लिकेशन राइटिंग, आ बे प्रश्नों एवा छे के एनु फॉर्मेट जो आपणे समझी लईए तो एना पूरेपूरा मार्क्स मळी शके एम छे। तो मारी आ तबक्के आप सौने विनंती छे कि आपणे अत्यारथी श्योर थी जाइए कि ज्यारे राइटिंग सेक्शन लखीशू त्यारे ईमेल अने एप्लिकेशन राइटिंग ने प्रायोरिटी आपीशू। ईमेलनी वात आवे एटले आपणे चोक्कस एनू फॉर्मेट, एनू सैम्पल, एनू फिजिकल लुक ए केवू राखवू અને જો એવું સામાન્ય રીતે આપણે જાળવી રાખીએ તો આપણને ચોક્કસ પૂરા માર્ક્સ મળે છે। ઈમેલ થોડીક વાત કરું તો બિફોર રાઇટિંગ એન ઈમેલ કીપ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ ઇન માઇન્ડ। પહેલું તો શું કરવું પડશે આપણે કે ઇટ શુડ બી રિટન 80 or 100 વર્ડ્સ ઓનલી। આપણે હાયર સેકન્ડરી સેક્શનમાં છીએ, પરીક્ષામાં આપણને 100 શબ્દોમાં આ ઈમેલ પૂછાય છે અને આપણે આ લિમિટમાં લખવાનો હોય છે। ઇટ મસ્ટ બી રિટન ઇનસાઇડ ધ બોક્સ। ઈમેલ રાઇટિંગ માટે એક ચોક્કસ બોક્સ અને એમાં જ આ લખાય એ અતિ જરૂરી છે। પછીની વાત એ છે, ઇટ શુડ કન્ટેન ટુ ધ પોઈન્ટ શોર્ટ કન્સાઇઝ એન્ડ ક્રિસ્પ ઇન્ફોર્મેશન, એટલે કે ટૂંકો, ટુ ધી પોઈન્ટ અને એક લોજિકલ માહિતીને જોડતો જો આપણે ઈમેલ લખીએ તો આપણને પૂરા માર્ક્સ મળવાની શક્યતા છે। પણ ઈમેલ કેમ લખવો એના માટે જે બેઝિક સ્ટ્રક્ચર છે એને આપણે પહેલાં સમજીશું અને પછી આગળની વાત કરીશું। ફોર્મેટ ઓફ ઈમેલ રાઇટિંગ કઈ રીતે એને ફિઝિકલ ફોર્મમાં રાખવો એ આપણે પહેલાં સમજીએ, પછી એનું સેમ્પલ જોશું। પણ ઈમેલ શરૂ કરું એનું ફોર્મેટ સમજાવું એ પહેલાં થોડીક વાત ઈમેલ વિશે કરી દઉં। ઈમેલ છે એ આજના જમાનાનું, આ ટેકનોલોજીના યુગમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું હોય અને મોસ્ટ પોપ્યુલર કહી શકાય એવું આ એક ફીચર્સ છે। ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ, આનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક મેલ। આપણને ખ્યાલ છે કે ઈમેલ એટલે ઓર્ડિનરી કે પરંપરાગત ટપાલનું વીજાણું કે ડિજિટલ સ્વરૂપ એટલે ઈમેલ। ધેર આર મેની સાઇટ્સ ધેટ પ્રોવાઇડ્સ ફ્રી ઈમેલ। આપણે કદાચ કોમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપથી આપણને ખ્યાલ છે એ પ્રમાણે આ ઈમેલ આપણે કરીએ છીએ અને ઘણી બધી એવી વેબ બેઝ્ડ એવા મેસેન્જર્સ કે જેના થકી આપણે ઈમેલ મોકલી પણ શકીએ છીએ અને મેળવી પણ શકીએ છીએ। સપોઝ જીમેલ, યાહુ, રેડિફ, હોટમેલ વગેરે જેવા સર્વિસ પ્રોવાઈડર આપણને ફ્રીમાં ઈમેલ મોકલવાની તેમજ મેળવવાની એ સગવડ કે સર્વિસ પૂરી પાડે છે। ટૂંકમાં ઈમેલ એટલે ઓર્ડિનરી કે પરંપરાગત ટપાલમાં આપણે જેમ નામ સરનામું લખી લોકો સાથે પત્રવ્યવહાર કરતા, લોકો સાથે સંદેશા વ્યવહાર કરતા
અને લોકો સાથે સંપર્કમાં રહેતા, જ્યારે આજના મોડર્ન ટેકનોલોજી કે ડિજિટલ યુગમાં આપણે ઈમેલના માધ્યમથી એકબીજા લોકો સાથે સંપર્કમાં રહીએ છીએ. ખાસ કરીને બિઝનેસ પર્પઝમાં ઈમેલનો વધારે યુઝ થાય છે. એટલે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે ઈમેલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ફીચર આજના જમાનાનું. આ સૌથી વધારે યુઝમાં લેવાતું આ ફોર્મેટ છે. એટલે કે ટપાલ સેવાનું જો કોઈ આધુનિક સ્વરૂપ હોય તો એ છે ઈમેલ. આજે પત્રવ્યવહાર માટે ખાસ કરીને ઈમેલ રાઇટિંગનો બહોળો ઉપયોગ થાય છે. ઈમેલ થકી આપણે મોટી ફાઇલ્સ મોકલી શકીએ છીએ, એ સસ્તું પણ છે, એની સાથે સાથે એ સમય બચાવનારું અને ઝડપી પણ છે. તેમજ મહત્ત્વપૂર્ણ માહિતીની હાર્ડ કોપી પણ લઈ શકાય છે અને બાકીનું વાંચી શકાય છે, ડિલીટ પણ કરી શકાય છે. અને આ રીતે ઈમેલ જોઈએ તો ઘણી બધી રીતે ઉપયોગી છે. ટૂંકમાં ઈમેલના જે લાભ છે એ જો થોડા તમને કહું તો ઇટ ઇઝ ચીપર એન્ડ ફાસ્ટર ધેન રાઇટિંગ અ લેટર. ઇટ કેન બી યુઝડ ટુ કોન્ટેક્ટ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ, એટલે કે ગ્લોબલ કે ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન માટે પણ ઈમેલ આજે બહોળી માત્રામાં લોકો એનો ઉપયોગ કરે છે. ઇટ કેન બી સેન્ડ ટુ આઈધર વન પર્સન ઓર અ ગ્રુપ ઓફ પીપલ એટ ધ સેમ ટાઈમ. વી કેન સેન્ડ ટેક્સ્ટ મેસેજીસ, વિડીયો, ફોટો, ઓડિયો, સોફ્ટવેર એપ્લિકેશન એટસેટ્રા થ્રુ ઈમેલ. ઇટ ઇઝ ઓલ્સો કોન્ફિડેન્શિયલ, સેફ એન્ડ સિક્યોર. વી કેન ઓલ્સો ગીવ એન્ડ રિસીવ ઇમિડિયેટ રિપ્લાય વાયા જીમેલ, એટલે કે ઈમેલથી અથવા કોઈ એવા વેબ બેઝ મેસેન્જર છે એના થકી આપણે ઈમેલ મોકલી આપણે ઓન ધ સ્પોટ ઈમેલ પણ મોકલી શકીએ છીએ અને એનો પ્રત્યુત્તર પણ આપી શકીએ છીએ. તો આ બધા ઈમેલના લાભ છે. આપણા ફોર્મેટમાં આજે જ્યારે આપણે ઈમેલ વિશે સમજીશું તો જે ફોર્મેટ છે એના જે સ્ટેપ્સ છે એ યોગ્ય રીતે ફોલો થાય એ ખાસ જરૂરી છે. ફક્ત ફોર્મેટ દોરી અને મૂકી દેવાનું નથી, એની સાથે સાથે જે જરૂરી બાબતો છે એ આપણે ચોક્કસ યાદ રાખવાની છે. પહેલું તો આ મેં તમને એક ફોર્મેટ સામે મૂકેલું છે, એ જોવા મળે છે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ રીતે એના સ્ટેપ. આ એક લેટેસ્ટ પેટર્ન છે, મોડર્ન પેટર્ન છે કે હંમેશા બધું આખું જે ઈમેલનું ફોર્મેટ છે એ ટોપ ટુ બોટમ એ લેફ્ટ અલાઇનમેન્ટ એટલે કે ડાબી સાઇડમાં જ લખાય છે. એટલે જ્યારે ઈમેલ લખીએ ત્યારે ફ્રોમથી સેન્ડર્સ નેમ ત્યાં સુધી બધું ડાબી સાઇડમાં જ રાખવું. જૂની ફોર્મેટ છે એમાં આપણે પેરેગ્રાફ થકી લખી શકીએ છીએ. તો સમજીએ છીએ એના કુલ ત્રણ ભાગમાં આ ઈમેલ રાઇટિંગ વહેંચાયેલું છે. એટલે કે ફ્રોમ થી સેલ્યુટેશન એના બે માર્ક્સ, પછી કમ્પોઝ ઓફ ઈમેલ એના બે માર્ક્સ, અને છેલ્લે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સાઇન એનો એક માર્ક્સ, એટલે કુલ પાંચ માર્ક્સ. પાંચ માર્ક્સમાં ઈમેલ રાઇટિંગ એસેસમેન્ટમાં ધ્યાને લેવાય છે. સૌથી પહેલું જોઈએ કે જેને આપણે હેડિંગ કહીશું. હેડિંગમાં આ બધી વસ્તુ પ્રોપરલી આવે એ ખૂબ જરૂરી છે. પહેલું ફ્રોમ. ફ્રોમ એટલે કે ઈમેલ લખનાર કે મોકલનારનું નામ. અહીંયા જોઈ શકાય છે મેં મારું ઈમેલ લખેલું છે. અહીંયા બે વસ્તુ જોવા મળશે, એટલે કે એક બાજુ યુઝર આઈડી એટલે કે ઈમેલ મોકલનાર છે એટલે કે સેન્ડર છે એનું નામ
અને ત્યારબાદ એટ ધ રેટ પછી કે સર્વિસ પ્રોવાઈડર આપેલું છે. આ એક સ્પેશિયલ કેરેક્ટર્સમાં લખાય છે. ક્યાંય સ્પેસ આવતી નથી, કેપિટલ પણ ક્યાંય મુકાતા નથી. તો આપણે જ્યારે આપણું ઈમેલ બનાવીએ ત્યારે આ વસ્તુની ખાસ કાળજી લઈએ કે એક સ્ટ્રોંગ બને, જેથી કરી અને આપણે આ જે માર્ક્સ છે એ કપાવવાની શક્યતા બિલકુલ ઘટી જાય. એટલે અહીંયા ફોર્મમાં ઈમેલ મોકલનારનું નામ આવશે, ત્યારબાદ ટુ એટલે ઈમેલ આઈડી ઓફ ધ રિસીવર, એટલે કે જેને આપણે ઈમેલ કરીએ છીએ એટલે કે જે પ્રાપ્ત કરનાર છે કે જે મેળવનાર છે એનું ઈમેલ આઈડી અહીંયા ટુમાં જોવા મળશે. માનો કે હું મોકલનાર છું અને મારો ફ્રેન્ડ અશોક એ ઈમેલ પ્રાપ્ત કરનાર છે એટલે કે મેળવનાર છે. એ પણ જોઈ શકાય છે કે સ્મોલમાં જ લખાશે, કેપિટલ ક્યાંય આવશે નહીં, વચ્ચે ક્યાંય સ્પેસ પણ મૂકવાની નથી. આ બાજુ યુઝર આઈડી એટલે કે નામ અને એટ ધ રેટ પછી સર્વિસ પ્રોવાઈડર, એટલે કે એક બાજુ આવશે યુઝર નેમ અને બીજી બાજુ આવશે મેલ બોક્સ. રેડિફ, જીમેલ, યાહુ, હોટમેલ આ બધા વેબ બેઝડ મેસેન્જર્સ છે કે જે આપણને ફ્રીમાં ઈમેલ મોકલવાની કે મેળવવાની આપણને સુવિધા આપે છે. ત્યારબાદ સીસી. સીસી અને બીસી આ ફક્ત આપણે જરૂરી નથી, પણ સીસી અને બીસી લખી અને અહીંયા ફક્ત નાની ડેશ કરી દેવાની છે. છતાં પણ જો તમારે સીસીમાં કોઈ ઈમેલ આઈડી લખવું હોય તો લખી શકાય છે. સીસી મીન્સ ઇફ ધ મેલ રિક્વાયર્સ કોપી ટુ બી સેન્ડ, તમે એમ ઈચ્છો છો કે હું જે ઈમેલ મોકલું એની સાથે બીજાને પણ એ કોપી મળે, બીજાને પણ એ કન્ટેન્ટ મળે, તો સીસીમાં તમે જે તે વ્યક્તિના ઈમેલ આઈડી અને ત્યારબાદ અલ્પવિરામ કરી અને અહીંયા જેટલા ઈમેલ આઈડી લખશો એમને પણ ખ્યાલ આવશે, એમને પણ ઈમેલ મળશે અને એ લોકો પણ ઈમેલ વાંચી શકશે. એટલે કે સીસી છે એ જો તમારે કોઈ મેલની નકલો અન્યને મોકલવાની જરૂર હોય તો જ સીસીમાં કોઈ ઈમેલ આઈડી લખવું કે જેના થકી એ જોઈ શકે, વાંચી શકે અને ઈમેલ પણ મેળવી શકે. તો એના માટે પસંદ કરાતો વિકલ્પ એટલે કે સીસી. કહેવાનો મીનિંગ ઓળખ કે આઈડેન્ટિટી જો બતાવવા માંગતા હો તો સીસી વિકલ્પ પસંદ કરો. બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપી. સીસી મીન્સ કાર્બન કોપી અને બીસી મીન્સ બ્લાઇન્ડ કાર્બન કોપી. જ્યારે તમે મેઇલ સેન્ડ કરો તે વખતે જો કોઈને બીસીસીમાં રાખો તો ટુ અને સીસીમાં જેના ઈમેલ આઈડી હોય તે જોઈ શકતા નથી, પરંતુ બીસીસીમાં જેનું મેઇલ આઈડી હોય તે વ્યક્તિ ટુ અને સીસીમાં કોણ છે તે જોઈ શકે છે. એટલે કે તમે કોઈ આઈડેન્ટિટી કે ઓળખ છુપાવવા માંગતા હો, એને હાઈડ કરવા માંગતા હો તો જ બીસીસીનો વિકલ્પ પસંદ કરવો. જો આ વિકલ્પ પસંદ કરશો તો ટુ અને સીસીમાં જેનું ઈમેલ આઈડી હોય એ જોઈ શકશે નહીં, પણ બીસીસીમાં જેનું મેલ આઈડી હોય તે વ્યક્તિ ટુ અને સીસીમાં કોણ છે એ જોઈ શકશે. એટલે આ બને ત્યાં સુધી આટલું સીસી અને બીસી લખી અને આપણે ડેશ કરવાની રહેશે. ત્યારબાદ ડેટ. ડેટ લખવાની ચોક્કસ પદ્ધતિ છે. 26 ઓક્ટોબર 2020 અથવા ઓક્ટોબર 26 2020 આ બે જ ફોર્મેટમાં લખવી. જનરલી જીમેલ છે, યાહુ છે, એમાં ડેટ ઓટોમેટિકલી જનરેટ થતી હોય છે, પણ આપણે અહીંયા આ રીતે પરીક્ષાની તારીખ લખીશું. ત્યારબાદ સબ્જેક્ટ.
सब्जेक्ट छे इट स्टेट द पर्पस ऑफ द ईमेल इन वन सेंटेन्स इट शुड बी ब्रीफ आपणो जे सब्जेक्ट छे એ એકદમ મેઇન હેતુ રજૂ કરે એ રીતે લખવાનો હોય છે અને એની નીચે અંડરલાઇન કરવી પણ ફરજિયાત છે. ટૂંકમાં વોટ ઇઝ ઇમેલ અબાઉટ એક જ અર્થપૂર્ણ વાક્યમાં આપણે આપણો વિષય લખવાનો હોય છે તો આ અર્થપૂર્ણ બને એટલે કે જે મેઇન બોડી ઇમેલની છે એને રજૂ કરે એવો હોવો ખૂબ જરૂરી છે. ત્યારબાદ સેલ્યુટેશન એટલે કે ગ્રીટિંગ્સ બે પ્રકારે થશે, એક તો ફોર્મલ ઇમેલ અને ઇન્ફોર્મલ ઇમેલ. ઇમેલ છે એક પ્રકારે લેટરનું સ્વરૂપ જ છે એટલે અહીંથી આપણે કહી શકીએ કે એક પ્રકારે આપણો આ લેટર શરૂ થશે. જ્યારે આપણે ફોર્મલ લેટર લખીએ ત્યારે ફોર્મલ લેટર કે બિઝનેસ લેટર ત્યારે રિસ્પેક્ટેડ સર, ડિયર સર, રિસ્પેક્ટેડ મેડમ આ રીતે આપણે સેલ્યુટેશન કરી શકીએ છીએ. પણ જ્યારે ઇન્ફોર્મલ લેટર લખીએ એટલે કે ઇન્ફોર્મલ ઇમેલ લખીએ ત્યારે ખાસ કરીને આપણા કોઈ ફેમિલી અથવા કોઈ રિલેટિવ્સ અથવા કોઈ બ્લડ રિલેશનવાળી વ્યક્તિને જ્યારે આપણે ઇમેલ કરીએ ત્યારે આપણે ડિયર ફ્રેન્ડ, ડિયર રીટા, ડિયર ફાધર, ડિયર મોમ આ રીતે ઇન્ફોર્મલ ઇમેલમાં ગ્રીટિંગ્સ કરાય છે એટલે કે સેલ્યુટેશન સ્વરૂપે લખાય છે. તો આ રીતે એ આ ફોર્મેટમાં અહીંયા આવે અને ત્યારબાદ અલ્પવિરામ આવે એ પણ જરૂરી છે. પછીનો પાર્ટ છે એ કમ્પોઝ ઓફ ઇમેલ એટલે કે ફ્રોમ અને સેલ્યુટેશન અહીં સુધીના સ્ટેપ્સના કુલ 2 માર્ક્સ છે અને આ બધી વિગત જો પ્રોપરલી તમે જાણવો તો અહીંયા પૂરેપૂરા 2 માર્ક્સ મળી શકે એમ છે. આ જે એડ્રેસ લખવાની વાત છે ત્યારબાદ સીસી બીસી ડેટ સબ્જેક્ટ આ અર્થપૂર્ણ અને યોગ્ય રીતે લખાય એટલે આપણને પૂરેપૂરા 2 માર્ક્સ મળે. આ છે એ આપણા ઇમેલ રાઇટિંગનો કોર પાર્ટ છે. કઈ રીતે ઇમેલ લખવો, કેવા પ્રકારનું કન્ટેન્ટ રાખવું શરૂઆતમાં જોઈએ તો પહેલું સેન્ટેન્સ ફોર બિગિનિંગ, ડિટેલ્સ ઓફ ધ સબ્જેક્ટ એન્ડ ક્લેરિફિકેશન ઓફ ધ મેટર. અહીંયા કોઈ આપણી વ્યક્તિગત લાગણીઓ વ્યક્ત કરવાની નથી, બહુ સાદા શબ્દોમાં આપણે ઇમેલ લખી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે આ લખીએ ત્યારે આપણે આ વસ્તુની ખાસ કાળજી લેવી પડશે. પહેલું તો શું કરશું આપણે કે ઇમેલમાં પ્રથમ ફકરામાં હેતુ દર્શાવવો, બીજા ફકરામાં એની વિગત મૂકવી, પછીનો છેલ્લો પેરાગ્રાફ છે એમાં સમસ્યાનું સમાધાન થાય, ફરિયાદનું નિવારણ આવે અને અંતે એવી નિર્ણયાત્મક દલીલો સાથે આપણે ઈમેલને પૂરો કરવાનો હોય છે. ટૂંકમાં આ બધા પ્રશ્નોનો જવાબ આપણા કન્ટેન્ટમાં સમાયેલો હોવો ખૂબ જરૂરી છે. હાઉ ડુ યુ નો યોર રીડર, હુ આર યુ, વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ ધ રીડર, વાય શુડ ધ રીડર પે એટેન્શન ટુ યુ અને આના માટે આપણે શું કરવું પડશે તો થોડુંક વાંચન અને થોડીક આપણી લેંગ્વેજ. તો પહેલું આવા સાદા વાક્યો એક તો શું કરવું પડશે, ડુ નોટ ઓવર કોમ્યુનિકેટ. આપણે આપણી ભાષા છે એ બહુ સીધી સાદી અને સરળ રાખવી, એનો લોજિકલ ઓર્ડર પણ જાળવવો, ગ્રામેટિકલી ક્યાંય શક્ય હોય ત્યાં સુધી ભૂલ ન પડે, સ્પેલિંગ એરર ન આવે તો આની થોડી કાળજી લેવી. મેક ગુડ યુઝ ઓફ સબ્જેક્ટ લાઇન, આપણે જે જગ્યાએ સબ્જેક્ટ લાઇન લખવાની છે એટલે કે કન્ટેન્ટ લખવાનું છે તો એમાં લેંગ્વેજ છે એ પોલાઇટ રહે. કીપ ધ મેસેજ ક્લિયર એન્ડ બ્રીફ, આપણો જે સબ્જેક્ટ છે એને જ આપણે વળગી રહીશું અને ટુ ધી પોઈન્ટ જ આપણે ટૂંકમાં લખવાનો પ્રયાસ કરીશું. બી પોલાઇટ, આપણી જે ભાષા છે એકદમ નમ્ર રાખવાની રહેશે અને છેલ્લે આ લખ્યા બાદ સબ્જેક્ટ પ્રમાણે આપણા વિષયવસ્તુ છે એટલે કે ઇમેલમાં એનો હેતુ, એનું લખાણ અને સમસ્યાના સમાધાન માટે કરેલી
નિર્ણયાત્મક દલીલ એ બંધ બેસતી આવે છે કે નહીં તો એનું પણ આપણે એક પ્રૂફ રીડિંગ કરી લઈએ તો આપણો ઈમેલ છે એ સરસ બની શકે. ત્યારબાદ એક લાઈન છોડીને કમ્પ્લિમેન્ટરી ક્લોઝ કે જે આપણે થોડા શબ્દોમાં આપણે લખવાનું હોય છે. માનો કે આપણે ફોર્મલ લેટર, ફોર્મલ ઈમેલ કે બિઝનેસ ઈમેલ, તો એમાં આપણે લખીશું યોર્સ ફેઇથફુલી. ઇન્ફોર્મલ લેટર કે જે આપણે ફ્રેન્ડ માટે, રિલેટિવ્સ માટે કે કોઈ આપણા બ્લડ રિલેશનમાં હોય જો એને લખતા હોય તો રિગાર્ડ્સ યોર લવિંગલી, અને આ રીતે આપણે કમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરી શકીએ છીએ. પ્રિન્સિપાલ કે જો ટીચરને લખતા હોઈએ તો યોર્સ ઓબેડિયન્ટલી, ઓબેડિયન્ટલી, લવિંગલી અને ફેઇથફુલી, અને પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નથી જ. જો એડિટર્સને લખીએ તો યોર્સ ટ્રલી, યોર્સ ટ્રુલી, આ પણ આપણે મૂકવું જરૂરી હોય છે. રિગાર્ડ્સ અહીંયા મેં લખેલું છે, જો આપણો ઈમેલ કોઈ ઇન્ફોર્મલ પ્રકારનો હોય તો રિગાર્ડ્સ યોર લવિંગલી, અને પછી છેલ્લે સેન્ડર્સ સિગ્નેચર્સ નેમ, અને આમ કરી આ બધા સ્ટેપમાં, એટલે કે જે આ 10 સ્ટેપ છે એને આપણે કમ્પ્લીટલી વળગી રહેવાનું હશે. અને આપણે બિલકુલ ડાબી બાજુએ ફ્રોમ ટુ સીસી બીસીસી ડેટ સબ્જેક્ટ સેલ્યુટેશન મેઇન બોડી ઓફ ઈમેલ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ રિગાર્ડ્સ અને સેન્ડર્સ નેમ, આ સ્ટેપ બાય સ્ટેપ આવે એ ખૂબ જરૂરી છે. વી મસ્ટ ફોલો ધી સ્ટેપ્સ, અને આપણે યોગ્ય રીતે ચોક્કસ ફોર્મેટમાં ફોલો કરવા પડશે તો એક ફિઝિકલ સ્વરૂપ સારું હશે તો ચોક્કસ માર્ક્સ મળશે. એટલે 2 માર્ક્સ ફ્રોમથી સેલ્યુટેશન સુધીના, કોમ્પોઝ ઓફ ઈમેલ એના 2 માર્ક્સ, અને અહીંયા કમ્પ્લિમેન્ટરી ક્લોઝથી શરૂ કરી સેન્ડર્સ નેમ એનો 1 માર્ક્સ, એટલે આમ કરી અને કુલ 5 માર્ક્સ, અને આ રીતે એનું એસેસમેન્ટ બોર્ડમાં થતું હોય છે. ત્યારબાદ હવે આપણે એક સેમ્પલ જોઈશું કે ઈમેલ લખતી વખતે શું કાળજી લેવી. આ પ્રકારની સૂચના છે એ તમને પરીક્ષામાં આપેલી હશે. શીતલ શાહ રાઇટ્સ એન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ્સ ટુ ધ કમિશનર ઓફ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ હર સિટી કમ્પ્લેનિંગ અબાઉટ ધ શોર્ટેજ ઓફ વોટર સપ્લાય ઇન હર એરિયા ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ હર. એટલે શીતલ સહવતી આપણે કમિશનરને એક ઈમેલ લખવાનો છે. પહેલું જોઈએ, આપણે આપણા જે સ્ટેપ જોયા એ પ્રમાણે બધું ડાબી સાઈડમાં આવશે. આ લેટેસ્ટ પેટર્ન છે અને આ જ પ્રમાણે આપણે ફોલો કરી શકું. જૂની મેથડ છે એમાં અહીંયા ખાસ કરીને પેરાગ્રાફ પડાય છે, અહીંયા પણ પેરાગ્રાફ આવે છે, અને રિગાર્ડ્સ છે એ જમણી સાઈડ મુકાય છે. તો આ જે પેટર્ન છે એ લેટેસ્ટ છે અને મોડર્ન છે, અને ખાસ કરી અને બિઝનેસ કે કોર્પોરેટ ઈમેલમાં આ પ્રકારના ફોર્મેટમાં ઈમેલ લખાતો હોય છે. ફ્રોમ શીતલ શાહ 27@gmail.com અહીં જોઈ શકાય છે, ક્યાંય કેપિટલ નથી, ક્યાંય સ્પેસ નથી. આ બાજુ યુઝર આઈડી, આ બાજુ સર્વિસ પ્રોવાઈડર, યાહુ, રેડિટ, જીમેલ, કોઈ બી તમે ચૂઝ કરી શકો છો. એટલે મોકલનાર શીતલ શાહ સાથે મેળવનાર કે પ્રાપ્ત કરનાર મ્યુનિ કમિશનર ભાવનગર @yahoo.com અહીંયા પણ જોઈ શકાય છે, ક્યાંય વચ્ચે સ્પેસ નથી, ક્યાંય કેપિટલ નથી. આ યુઝર આઈડી અને આ સર્વિસ પ્રોવાઈડર, એટલે @ પછી જીમેઇલ કે યાહુ, આપણે જે અનુકૂળ હોય, જે આપણને આવડે એ આપણે મૂકી શકીએ છીએ. હોટમેલ, રેડિટ વગેરે પણ અહીંયા લઈ શકાય છે. એટલે આવું એક ઈમેલ આઈડી કાં આપણે બનાવવાનું આવે
અને જો પરીક્ષાની સૂચનામાં આપેલું હોય તો ત્યાંથી અમુક વસ્તુ એડ કરી અને આપણે લખવાની હોય છે. સીસી અને બીસી. જો તમે આ ઈમેલની કોપી બીજા વ્યક્તિઓને મોકલવા માંગતા હો, એને પણ ખબર પડે, એ પણ વાંચી શકે, તો અહીંયા સીસીમાં એના ઈમેલ આઈડી લખવા પડે, ત્યારબાદ અલ્પવિરામ કરવું પડે. અહીંયા તમે જેટલા લખશો એટલાને ઈમેલ મળશે અને આ કન્ટેન્ટ એ પણ વાંચી શકશે. એટલે જો તમારે ઓળખ છે અથવા આઈડેન્ટિટી છે એ તમે શો કરવા માંગતા હોય, બતાવવા માંગતા હોય, તો સીસીનો વિકલ્પ પસંદ કરો. અને આઈડેન્ટિટી છુપાવવા કે હાઈડ કરવા માંગતા હો તો અહીંયા BCC એ વિકલ્પ પસંદ કરવાનો આવશે. મારી એક રિક્વેસ્ટ છે, બને ત્યાં સુધી સીસીમાં કોઈ એક ઈમેલ આઈડી લખું, BCC ત્યાં ડેશ મૂકી દેવી, જેથી કરીને આપણી એક છાપ છે એ સારી પડે. એટલે BCC નું કોલમ છે એ આપણે ખાલી રાખીશું, ત્યાં ડેશ કરશું. અહીંયા શક્ય હોય તો એક ઈમેલ આઈડી લખું. ત્યારબાદ જે તારીખ લખવાની પદ્ધતિ છે, 26 ઓક્ટોબર 2020 અથવા ઓક્ટોબર 26 2020, સબ્જેક્ટ ટુ ધી પોઈન્ટ, અને આ આપણા જે પેરાગ્રાફ છે, આ કમ્પોઝ ઓફ ઈમેલ છે, બોડી ઓફ ઈમેલ છે, એને રજૂ કરતો એક હેતુદર્શક વાક્ય, અર્થપૂર્ણ વાક્ય કે જે સબ્જેક્ટ સ્વરૂપે હોય છે. અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે, શોર્ટેજ ઓફ વોટર સપ્લાય. એટલે કે એવો સબ્જેક્ટ મૂકો કે વાંચતા જ વાંચકને ખ્યાલ આવી જાય કે આવી કંઈક મેટર આ પેરેગ્રાફમાં સમાયેલી છે. હવે અહીંયા જોઈએ તો રિસ્પેક્ટેડ સર અથવા ડિયર સર, આમ પણ આપણે લખી શકીએ છીએ. એટલે આ વાત જે છે એ કોની હતી, તો કે ફોર્મલ ઈમેલની. ત્યારબાદ આપણે એક લાઈન છોડી અને પછી સીધી શરૂઆત કરીએ છીએ. એલો મી, અહીંયા શબ્દો જોવાના છે, એનું કન્ટેન્ટ જોવાનું છે, એની લાઈન જોવાની છે, એનો લોજિકલ ઓર્ડર જોવાનો છે, અને છેલ્લે એની નિર્ણયાત્મક દલીલ, અને અંતે પછી છેલ્લે જે કેન્ડિડેટ છે એની સાઇન, અને ત્યારે આપણો ઈમેલ પૂરો ગણાશે. એલો મી ટુ ડ્રો યોર કાઇન્ડ એટેન્શન ટુ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સપ્લાય ઇન સુભાષનગર એરિયા. બહુ ટૂંકા વાક્યમાં, સાદા વાક્યમાં અને અર્થપૂર્ણ વાક્યમાં આપણે જેવું જાણીએ છીએ એવું જ અહીંયા લખવાનો પ્રયાસ કરવાનો. કોઈ પર્સનલ ફિલિંગ્સને અહીંયા તક આપવાની નથી. અવર એરિયા હેઝ બીન ફેસિંગ ધ પ્રોબ્લેમ ઓફ ધ શોર્ટેજ ઓફ વોટર સપ્લાય સિન્સ ઓગસ્ટ 2020. વી હેવ રિટન અ નંબર ઓફ લેટર્સ ટુ યુ, બટ અવર રિક્વેસ્ટ ફોર અ સફિશિયન્ટ સપ્લાય ઓફ વોટર હેઝ નોટ બીન નોટિસ્ડ સો ફાર. કાલની પસંદગી કેવી છે, કયો કાળ રાખવો, એ પણ અહીંયા આપણે ધ્યાનમાં લેવું પડશે. એટલે કે વાંચન, પ્રિપેરેશન અને પ્રેક્ટિસ, આ વસ્તુ આપણી સરળતાથી થઈ શકતી હોય છે. ધ પોલ્યુશન ઓફ અવર એરિયા ઇઝ મોર ધેન 10,000 એન્ડ મોસ્ટલી બિલોંગ ટુ ધ મિડલ ક્લાસ. ફક્ત ને ફક્ત અહીંયા જોઈએ તમે તો કેન્ડિડેટે પોતે પોતાની જે વાત છે એ ટુ ધી પોઈન્ટ અને બ્રીફમાં રજૂ કરી છે. શબ્દો પણ સમજાય એમ છે અને વાક્યો પણ સમજાય એમ છે. શું સમસ્યા છે અને કઈ રીતે એનું નિરાકરણ આવે એ સમસ્યાને રજૂ કરતો આ કમ્પ્લેન ઈમેલ એ એને લખેલો છે. વી ગેટ વોટર ઓનલી વન્સ અ ડે એન્ડ ધ ડ્યુરેશન ઓફ ધ સપ્લાય ઇઝ ઓનલી હાફ એન આવર. જોઈ શકાય છે કે પાણીનો જે સપ્લાયનો ટાઈમ છે એ અડધા કલાક જેવો જ છે. વસ્તી જાજી છે અને એના માટે ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. એટલે સમસ્યાનું સમાધાન કરતા શબ્દો એને અનુરૂપ વાક્યો એ આપણે યોગ્ય રીતે ગોઠવવા પડે અને એ રીતે આપણે લખવું પડે. ઓન એકાઉન્ટ ઓફ ધ શોર્ટેજ ઓફ વોટર સપ્લાય ધેર આર અનનેસેસરી ક્વારલ્સ અમોંગ ધ નેબર્સ. બસ આ એની સમસ્યા એને રજૂ કરી.
અને એનું નિરાકરણ શું આવે, અને એના માટે છેલ્લે એને લખેલું છે, કાઇન્ડલી ટેક અપ ધીસ મેટર એઝ સૂન એઝ પોસિબલ એન્ડ ડુ ધ નીડફુલ. આ સમસ્યાનું સમાધાન થાય અને એના માટે આપણે શક્ય હોય એ રીતે વહેલી તકે પગલાં લેશો અને આ મેટર ઉપર થોડું ધ્યાન આપી એનો નિકાલ થાય, એ સમસ્યાનું સમાધાન થાય, એવી એક પોલાઇટ લેંગ્વેજ અહીંયા શીતલ શાહે કરી છે. પ્લીઝ ઇન્ફોર્મ ધ વોટર વર્ક્સ ઓફિશિયલ ટુ ઇન્ક્રીઝ ધ પીરિયડ ઓફ વોટર સપ્લાય. અને એમ પણ કીધું છે, શક્ય હોય તો જે સમયગાળો છે વોટર સપ્લાયનો એ વધે અને આ અમારી સમસ્યાનું નિવારણ આવે, એના માટે આપને અમે ઈમેલ થકી જણાવીએ છીએ. અહીંયા છેલ્લે કમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં થેન્કિંગ અલોટ, થેન્ક્સ અલોટ, આપણે આવું કંઈક મૂકી શકીએ છીએ. અહીંયા રિગાર્ડ્સ અને પછી અહીંયા લખેલું છે શીતલ શાહ, એટલે આ રીતે આપણે ઈમેલ આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે કે દસક સ્ટેપ્સ થાય છે, અને આને બહુ પ્રોપરલી ક્રમશ એ રાખવા એ ખૂબ જરૂરી છે. અને જો કદાચ અહીંયા લેંગ્વેજમાં કદાચ તકલીફ પડે તો એની બહુ ચિંતા કરવાની નથી, પણ જો ફિઝિકલ ફોર્મેટ આ રીતે ચોક્કસ રીતે જળવાયેલું હશે તો આપણી એવરેજ છે એટલે કે 5માંથી ઓછામાં ઓછા 4 માર્ક્સ એટલે આપણી સરાસરી છે એ ચોક્કસ અહીંયા જળવાશે. બીજો ઈમેલ છે, યુ આર હેડ ઓફ ધ કલ્ચરલ ક્લબ, રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ટુ ઇન્વાઇટ હિમ ટુ ધ કલ્ચરલ પ્રોગ્રામ ટુ બી હેલ્ડ નેક્સ્ટ વીક. આ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે અહીંયા કોઈ નામ આપેલું નથી, એટલે આપણે એક કાલ્પનિક ઈમેલ આઈડી બે રીતે બનાવવા પડશે, ફ્રોમમાં અને ટુમાં. બીજું પણ લઈ શકાય, પણ અહીંયા shreya123@gmail.com આપણે અગાઉ કીધું એ પ્રમાણે, ક્યાંય કેપિટલ નહીં, ક્યાંય સ્પેસ નહીં, યુઝર આઈડી અને અહીંયા સર્વિસ પ્રોવાઈડરનું જે નામ છે, જીમેલ કે યાહુ જે હોય તે. ટુ એટલે આ મોકલનાર છે અને ટુ છે એ પ્રાપ્ત કરનાર કે મેળવનાર છે. ધ્યેય 786@yahoo.com. આ બંને ઈમેલ એડ્રેસ જે રીતે લખેલા છે એ જ ફોર્મેટમાં આપણે લખવાના છે અને આ જ પદ્ધતિ આપણે જાળવવાની છે. ડેટ અહીંયા BC અને CC આપણે એડ કરી દેવાના અને એની સામે બને ત્યાં સુધી ડેશ પણ મૂકી શકાય, એટલે BC અને CC અને BCC એ બંને મૂકી અને પછી આપણે આગળ ડેટ લખવાની આવશે. ડેટનું ફોર્મેટ આપણે અગાઉ કીધું એ પ્રમાણે, October 26, 2020. સબ્જેક્ટ ઇન્વિટેશન ટુ એટેન્ડ કલ્ચરલ પ્રોગ્રામ. ટૂંકમાં બહુ શોર્ટ આઉટ કરી અને આખા આ ઈમેલને રજૂ કરે એવા પ્રકારે અહીંયા એક વાક્યમાં, હેતુદર્શક વાક્યમાં આપણે સબ્જેક્ટ લખવાનો હોય છે. ત્યારબાદ અહીંયા ડિયર ધે, અહીંયા રિસ્પેક્ટેડ એ કંઈ આવશે એ આપણે બ્લડ રિલેશનમાં કે રિલેટિવ્સને કે ફ્રેન્ડ્સને જ્યારે આપણે ઇન્ફોર્મલ ઈમેલ લખીએ એટલે અહીંયા ડિયર લખીએ છીએ, અને ત્યારબાદ નીચે જોઈએ તો લવિંગ ફ્રેન્ડ યોર લવિંગલી, આમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. ક્યારે? તો કે ઇન્ફોર્મલ લેટર લખીએ ત્યારે. શ્રેયાનો રિસ્પોન્સ છે, જવાબ આપે છે, જણાવે છે ધ્યેયને, આઈ એમ વેરી હેપ્પી ટુ ઇન્ફોર્મ યુ ધેટ વી આર ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ કલ્ચરલ પ્રોગ્રામ ઇન અવર સ્કૂલ નેક્સ્ટ વીક. ભાષાનું બંધારણ, એની લાઇન, આ શબ્દો એ આપણે યોગ્ય રીતે અર્થપૂર્ણ રીતે વાક્યમાં આવે એ ખૂબ જરૂરી છે. યુ નો વેરી વેલ ધેટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર કો કરિક્યુલર એક્ટિવિટી. બીઈંગ ધ હેડ ઓફ કલ્ચર ક્લબ,
Being the head of cultural club, it is my responsibility to make this function successful. We are going to represent our traditional Gujarati culture in the form of folk songs, stories, and ras garbas. By such programs, we come closer to our culture heritage. Almost 80 students will participate in it with different items. કહેવાનો મિનિંગ અહીંયા લેંગ્વેજનું ફોર્મેટ આપણે જોવાનું છે, એ વાંચવાનું છે, અને એકદમ સરળ ભાષામાં આપણે અહીંયા મૂકવાનું હોય છે. બીજી કોઈ પર્સનલ કે ઇમોશનલ વાત એ અહીંયા કરવાની હોતી નથી. ઇટ વિલ બી અ ગ્રાન્ડ સેલિબ્રેશન. આઈ નો વેરી વેલ that you are interested in such activities, so I heartily invite you to help me with the arrangement and also to enjoy it. અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અહીંયા લખેલું છે, થેન્કિંગ યુ. અને છેલ્લે સેન્ડર્સ સિગ્નેચર્સ અથવા નામ, યોર લવિંગ ફ્રેન્ડ. અને અહીંયા જે ઈમેલ કરનાર છે શ્રેયા, એનું નામ આપણે અહીંયા લખવાનું હોય છે. તો આ એક લેટેસ્ટ પેટર્ન છે, બધું જ ડાબી બાજુએ આવે છે. એક જૂની ફોર્મેટનો આ એસે જોઈ શકાય છે, આ જૂની ફોર્મેટ પ્રમાણે છે. રાઇટ એન ઈમેલ ટુ યર ફ્રેન્ડ વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર હિસ ઓર હર બોટ એક્શન. અહીંયા જોઈ શકાય છે, મેં આ બ્લેન્ક રાખેલું છે, અહીંયા પેરેગ્રાફ પાડેલા છે. તો આ એક જૂની પદ્ધતિ છે, આ ખરેખર અહીંયા હોવું જોઈએ, યોર લવિંગ, પણ અહીંયા ભૂલથી લખાઈ ગયું છે. એટલે આ જૂની પદ્ધતિ છે, આપણે શક્ય હોય ત્યાં સુધી નવી અને લેટેસ્ટ પેટર્ન છે કે જે આ છે, એટલે આ જ પ્રમાણે આપણે ઈમેલ રાઇટિંગ કરીશું. આની જ પ્રેક્ટિસ, આની જ પ્રિપેરેશન, અને આ જ પ્રમાણે પૂરા સ્ટેપ સાથે આપણે ઈમેલ કરવાનો રહેશે. બોક્સ બનાવો અથવા ઈમેલ લખી અને પછી બોક્સ બનાવો, અને પછી જે નેસેસરી સ્ટેપ છે એને યોગ્ય રીતે વળગી અને આ રીતે પૂરેપૂરો ઈમેલ લખવાનો પ્રયાસ આપણે સૌએ કરવાનો છે. તો અંતે આ આપણું ઈમેલ રાઇટિંગનું કામ અહીંયા પૂરું થાય છે. એને વાંચજો, કોઈ સાહિત્યમાંથી એને જોઈ અને કેમ લખાય એની તૈયારી કરશો.